આ ઉપરાંત કનમૂળ વર્ગના પાકો સેંકડો વેપારીઓ અને મૂલ્યવર્ધિત બનાવટો બનાવતા કારખાનેદારો માટે પણ આશીર્વાદરૂપ સમાન સાબિત થયા છે અને એટલે જ ઘણા બધા ખેડૂતો કનમૂળ પાકોની ખેતી તરફ આગળ વધી રહ્યા છે તો આજના આપણા ફોન ઇન લાઈવ કાર્યક્રમમાં આપણે વાત કરીશું કનમૂળ પાકોમાં આવશ્યક ખેતી કાર્યો વિશે આ વિષય પર આપના તરફથી પ્રશ્ન આવકાર્ય છે પ્રશ્ન પૂછવા માટે મારા ફોન નંબરની નોંધ કરી લેજો અમારા ફોન નંબર છે શૂન્ય સાત નવ છવ્વીસ પંચ્યાસી અડત્રીસ ચૌદ અને શૂન્ય સાત નવ છવ્વીસ પંચ્યાસી અડત્રીસ સોળ

નમસ્કાર કૃષિ દર્શન ફોની લાઈવ માં આપનું સ્વાગત છે આપનો પ્રશ્ન જણાવો હા બેન આપણે સકેયો ખેતી કરવી તો અમારે જમીનમાં માં થઈ હશે અને કેવો હવામાન ની શું આવે હમ સકેયો ની ખેતી કરવી છે તો કેવા પ્રકારનું હવામાન વધારે અનુકૂળ આવે એવો એમનો મુખ્ય પ્રશ્ન છે દિયોદર વાત કરી રહ્યા છે સકેયા જે પાક છે જી આમ તો બધા જ જે કનમળ પાકો છે એ ઉષ્ણકટિબંધીય વિષુવૃત્તીય વિસ્તારના પાકો હોવાથી તેને વાનસ્પતિક વૃદ્ધિ માટે ભેજવાળું અને ગરમ હવામાન વધુ માફક આવે છે જ્યારે કંદ બેસવાના શરૂ થાય ત્યારે તેને સૂકું અને ઠંડુ હવામાન વધુ માફક આવે છે તો શક્કરિયાનો પાક જ્યાં આ બંને જે એની આબોહવાકીય પરિસ્થિતિઓ છે એ મળી રહે તેવા વિસ્તારમાં વધુ સારી રીતે તેનું વાવેતર કરી શકાય છે આ ઉપરાંત શક્કરિયાનું જો આપણે વાવેતરની વાત કરીએ ઋતુની વાત કરીએ તો શક્કરિયાનું વાવેતર આપણે બે ઋતુમાં કરી શકીએ શિયાળામાં જો આપણે વાવેતર કરવા ઈચ્છતા હોવ તો ઓક્ટોબર નવેમ્બર માસમાં વાવેતર કરવું અને ચોમાસુ ઋતુમાં જો વાવેતર કરવા ઈચ્છતા હોવ તો આ માટે આપણે જૂન જુલાઈ માસમાં તેનું વાવેતર કરી શકીએ છીએ જી અત્યારે ધીરજભાઈ રબારી આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે ધીરજભાઈ નમસ્કાર નમસ્કાર કૃપાવેર બંને બહેન અધિકારી જે કૃષિ નિષ્ણાંશ એમને પણ નમસ્કાર મારો પ્રશ્ન એ છે કે કંદુમાં બટાકાની ખેતી કેવી ઓર્ગેનિક રીતે પદ્ધતિ બે ધીરજભાઈ આપણે વિનંતી કરીએ યસ મેડમ બટાકાની ખેતી જો સેન્દ્રીય તરીકે કરવી હોય તો તે માટે સજીવ ઉત્પાદિત બટાકાના કંદનો ઉપયોગ કરવો જોઈએ અને તેને આપણે એક લિટર પાણીમાં એક કિલો કંદને લઈએ અને ગાયનું તાજું છાણની રબડીમાં એની સાથે સાથે ટાઇકોડરમાં હર્જીએનમ જૈવિક ખાતરનો ઉપયોગ કરીને એ રબડીમાં આપણે કંદના ટુકડાને બોળીને એને છાંયડે સુકવ્યા બાદ તેની રોપણી કરવી જોઈએ તો એ થઈ બિયારાને પટ આપવાની વાત અને ત્યારબાદ તેની રોપણી કર્યા બાદ બટાકાના ખેતરમાં ચોડીનો લીલો પડવાસ પણ તમે કરી શકો છો એ માટે વીસ કિલોગ્રામ પ્રતિ હેક્ટરે ચોડીના બીજની વાવણી કરવી જોઈએ અને પિસ્તાલીસથી સાઠ દિવસે તેને જમીનમાંથી ઉપાડીને દબાવી દેવો જોઈએ તો તે આપણા રાસાયણિક ખાતરમાંથી ઘણો ખરો અડધો ભાગ બચાવી શકે છે જૈવિક લીલા પડવાશ તરીકે ત્યારબાદ તમે ત્રણ ટન પ્રતિ હેક્ટર રાખ પણ આપી શકો છો જેમાં ઘણા બધા ખનીજ તત્વ અને મિનરલ્સનો સમાવેશ હોય છે આ રીતે તમે બટાકામાં આપીને પણ ખેતી કરી શકો છો જી મેડમ કે ઘણા બધા ખેડૂતો આ વિષય સાંભળીને કંદમૂળ પાકોની ખેતી તરફ આકર્ષાય તો પાયાથી જ આપણે એમને માહિતી આપવાનું શરૂ કરીએ તો અગત્યના કંદમૂળ પાકો છે એ કયા કયા છે અગત્યના કંદમૂળ પાકોમાં સુરણ રતાળુ સક્કરિયા તાનિયા કે જેને પતરવેલીના પાન તરીકે ઓળખવામાં આવે છે અને બટાકાનો સમાવેશ કરી શકાય છે બરાબર છે પ્રોફેસર હેતલ મેડમે કહ્યું કે અગત્યના કંદમૂળ વર્ગના પાકો આ છે એ સાથે અન્ય કંદમૂળ પાકો હોય તો એ વિશે માહિતી આપો અન્ય પણ હિમાનીબેને અગત્યના કંદમૂળ પાકો વિશે ખૂબ જ અગત્યની જાણકારી અગત્યના પાકો વિશે માહિતી આપી છે પરંતુ કેટલાક કંદમૂળ પાકો એવા છે કે જે પોષણ મૂલ્ય પણ વધુ ધરાવે છે અને આપણા વિસ્તારમાં વધુ પ્રચલિત નથી પરંતુ એ દેશના બીજા વિસ્તારોમાં બહોળા વ્યાપારિક ધોરણે વાવેતર કરવામાં આવે છે પરંતુ આપણા વિસ્તારમાં એટલે કે આપણા રાજ્યમાં એ બહોળા વિસ્તારમાં વાવેતર વ્યાપારિક ધોરણે થતું નથી અને ગર્દગદથું વાવેતર કરવામાં આવે છે તો આવા કનમૂળ પાકો જેને ગોણ કનમૂળ પાકો તરીકે ઓળખવામાં આવે છે તેમાં લેસરયામ યલોયામ એરિયલયામ કોસ્ટસ ચાઇનીઝ પટેટો તેમજ અળવીનો પણ સમાવેશ થાય છે બરાબર છે ડોક્ટર હિમાની કનમૂળ પાકો છે તેની અગત્યતા શું છે તેનું મહત્વ શું છે એ વિશે ખેડૂત મિત્રોને થોડી વાત કરીએ કનમૂળ પાકોનું ખૂબ જ મહત્વ છે કેમ કે તે વિટામિન્સ અને ખનીજોનો સ્ત્રોત છે માટે તે ખાદ્ય સુરક્ષાને પોષણ પૂરું પાડે છે આ ઉપરાંત તે દુષ્કાળ અને કુદરતી આફત સામે વીમા પાક તરીકે કામ કરે છે તેમજ ઓછા પોષક તત્વો ધરાવતી જમીન કે જ્યાં અન્ય વર્ગના પાકો સરળતાપૂર્વક લઈ શકાતા નથી તેવી પડતર જમીનમાં પણ કંદમૂળ પાકોનું વાવેતર સફળતાપૂર્વક કરી શકાય છે આ ઉપરાંત એમાં એવા ઘણા પાકો છે જેમ કે સક્કરિયા જે ઝડપથી વૃદ્ધિ પામી જમીન ઢાંકી દેતા હોય છે તેથી જમીનનું ધોવાણ અટકાવવામાં પણ ખૂબ જ મદદરૂપ થાય છે આ ઉપરાંત કંદમૂળ પાકોને આંતર પાક તરીકે અથવા મિશ્ર પાક પદ્ધતિમાં જો ઉપયોગ કરીએ તો ખેડૂતોને વધારાની આવક અને રોજગારી પૂરી પાડે છે આ ઉપરાંત તે ઊંચા અને નીચાણવાળા વિસ્તારો સિંચાઈ અને વરસાદ આધારિત વિસ્તારો એમ બધી જગ્યાએ કરી શકાય છે આ ઉપરાંત તે માનવ આહાર પશુ આહાર ઔદ્યોગિક ઔષધીય બળતણ અને સેન્દ્રીય પદાર્થ તરીકે પણ ખૂબ જ ઉપયોગી છે આમ કનમોળ પાકોનું એમ જોઈએ તો ખૂબ જ મહત્વ છે ખૂબ જ અગત્ય ધરાયેલી છે ખૂબ જ સરસ વાત કરી દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફન ઇન લાઈવ અને આજે આપણે વાત કરી રહ્યા છીએ કનમૂળ પાકોમાં આવશ્યક ખેતી કાર્યો વિશે પર આ વિષય પરની ચર્ચા યથાવત છે સમય થયો છે વિરામનો મળીએ નાનકડા વિરામ બાદ દર્શક મિત્રો વિરામ બાદ ફેરવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફણી લાઈવ કન્મૂળ પાકોમાં આવશ્યક ખેતી કાર્યો એ વિષય પર ડૉક્ટર હિમાની અને પ્રોફેસર હેતલ ખરેખર ખૂબ જ અગત્યની વાત કરી રહ્યા છે આપણી ચર્ચાને આગળ વધારીએ મેડમ આપે જણાવ્યું કે કનમૂળ પાકનું કેટલું બધું મહત્ત્વ છે હવે આપણે પ્રોફેસર હેતલ આપને પ્રશ્ન પૂછવાનો કે કન્મૂળ પાકો છે એની અંદરથી મૂલ્યવર્ધિત બનાવટો બનાવવી હોય તો એ કેવી રીતે બનાવવામાં આવે છે એના વિશે થોડી વાત કરીએ કન્મૂળ પાકોમાંથી ઘણી એવી મૂલ્યવર્ધિત બનાવટો બનાવવામાં આવે છે જેમકે કસાવા જે એક કન્મોળ પાક છે જેમાંથી આપણે સાગો સ્ટાર્ચ તેમજ સાબુદાણા બનાવી શકીએ છીએ આ ઉપરાંત આ સાબુદાણાનો આપણે જનરલી તીખા વડા સાબુદાણાની ખીચડી વગેરે બનાવવા માટે ઉપયોગ કરી શકીએ છીએ તેમજ પાતરા છે પેટીસ છે શીરો છે બેબી ફૂડ છે જેવા નૂડલ્સ છે પાસ્તા છે જેવી ઘણી મૂલ્યવર્ધિત બનાવટોનું આપણે બનાવી શકીએ છીએ જે યુવા પેઢીને પણ ખૂબ જ પસંદ આવી શકે છે એવી ખાદ્ય ખોરાકની બનાવટો બની શકે છે ખૂબ જ સારી વાત છે ડૉક્ટર હિમાની કંદમૂળ પાકોને છે આબોહવા છે કયા પ્રકારની વધારે અનુકૂળ આવતી હોય છે કંદમૂળ પાકોને સામાન્ય રીતે એ વિષુવૃત્તિ ઉષ્ણ વિસ્તારના પાકો હોવાથી વાનસ્પતિ વૃદ્ધિ દરમિયાન ગરમ અને ભેજવાળું તેમજ કંદના વિકાસ દરમિયાન ઠંડુ અને સૂકું હવામાન માફક આવે છે વિસ્તારમાં જોઈએ તો સુરણને પચીસથી પાંત્રીસ ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન રતાડુને છવ્વીસથી એકત્રીસ ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન સક્કરિયાને એકવીસથી સત્તાવીસ ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન અને તાનિયા કે જેને પથ્થરવેલી તરીકે ઓળખવામાં આવે છે તેને પચીસ ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન વધુ અનુકૂળ આવે છે તો આ રીતની આબોહવાનું કંદમૂળ પાકોનું બરાબર છે હવે બધા જ પાકો છે ભાગે ખેતી પાકો બધા જ વરસાદ પર આધારિત હોય છે તો ખાસ કરીને આપણે અત્યારે કનમૂળ પાકોની વાત કરી રહ્યા છીએ તો એને કેટલા પ્રમાણમાં વરસાદ અનુકૂળ આવતો હોય છે કનમૂળ પાકોને સામાન્ય રીતે એક હજારથી પંદરસો એમ એમ જેવો સમગ્ર વરસાદની જે ઋતુ છે એ દરમિયાન સારો એવો વહેંચાયેલો હોય એવો વરસાદ વધુ માફક આવે છે હવે બધા જ કનમૂળ પાકો જે છે એ જો પાણીની અછત હોય તો તેની સામે થોડા ઘણા અંશે પ્રતિકારકતા ધરાવે છે પરંતુ આ પાકો પાણીના ભરાવા સામે પ્રતિકારકતા ધરાવતા નથી તેથી આ પાકોની જો પાણીનો જ્યાં ભરાવો થતો હોય વરસાદી પાણીનો વધુ ભરાવો થતો હોય એવા વિસ્તારોમાં તેનું વાવેતર ન કરવું જોઈએ અને જો પાણી ભરાતું હોય પરંતુ તેની નિતાર શક્તિ જમીનની વધારે સારી હોય તો એવી

કયા પ્રકારની વધારે અનુકૂળ આવે છે અને જમીનની તૈયારી ખેડૂત મિત્રોએ જો કોઈ કંદમૂળના પાક તૈયાર કરવા છે તો જમીન માટેની તૈયારી કેવી હોવી જોઈએ શું કરવું જોઈએ કંદમૂળ પાકો માટે જમીન એ ખૂબ જ અગત્યનું પરિબળ છે કેમ તેનો તેનું કંદમૂળ પાકોમાં આર્થિક ઉત્પાદન જમીનની અંદર મળે છે એટલે જમીનનું મહત્વ ખૂબ જ જરૂરી છે તો તે માટે પોચી ભરભરી ઊંડી સેન્દ્રિય તત્વથી ભરપૂર અને સારા નિતારવાળી જમીન ઉત્તમ ગણાય છે આ ઉપરાંત ગોરાળું મધ્યમ કાળી અને ભઠ્ઠાની જમીન પણ અનુકૂળ આવે છે આ માટે પાંચ પોઈન્ટ પાંચથી છ પોઈન્ટ પાંચ પીએચનો આંખ હોવો જોઈએ તેમજ કેટલીક જમીન જેમ કે રેતાળ જમીનમાં જો કંદમૂળ પાકોનું વાવેતર કરીએ તો તેના કંદ લાંબા અને પાતળા થાય છે આ ઉપરાંત જો કાળી જમીનમાં તેનું વાવેતર કરીએ તો કંદની વૃદ્ધિ અવરોધાય છે બેડોળ આકારના બને છે અને જમીનમાંથી કંદ ખોદીને કાઢવામાં મજૂરી ખર્ચ પણ વધુ આવે છે અને જો વધુ પડતી ફળદ્રુપ જમીનમાં તેનું વાવેતર કરી દઈએ તો ફક્ત વાનસ્પતિક વૃદ્ધિ વધુ થાય છે અને કંદની વૃદ્ધિ અવરોધાય છે માટે જમીનની પસંદગી ખૂબ જ જરૂરી છે તે માટે જમીનની પ્રાથમિક ખેડ કરી તેને પોચી ભરભરી બનાવી જમીનમાં અનુકૂળ અંતરે એની બનાવીને તેના ઉપર વાવણી કરી શકાય છે બરાબર છે પ્રોફેસર હેતલ આપણે અગત્યના કંદમૂળ પાકોની વાત થઈ ત્યારે મેડમે તાનિયા શબ્દનો ઉલ્લેખ કરેલો તો એના વિશે બહુ સાંભળવામાં નથી આવેલું કાન્યા એ એ કંદમૂળ પાક શું છે કંદમૂળ વર્ગનો જ પાક છે સામાન્ય રીતે એ મધ્ય ગુજરાતમાં અને દક્ષિણ ગુજરાતમાં ખૂબ જ પ્રચલિત છે જે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વ્યાપારિક ધોરણે પાતરા નામની વાનગી બનાવવા માટે જે વનસ્પતિનો ઉપયોગ થાય છે એ વનસ્પતિને તાનિયા તરીકે ઓળખવામાં આવે છે પરંતુ ઘણા જે લોકો છે અને ખેડૂત મિત્રો પણ છે એ તાનિયા અને અળવી બંને વનસ્પતિઓ વચ્ચે ગૂંચવાતા હોય છે તો મારે અહીં દરેક ખેડૂત મિત્રોને જણાવવું કે તાનિયા અને અળવી એ બંને અલગ વનસ્પતિઓ છે અને તેમના વનસ્પતિક નામ પણ અલગ છે તાનિયા જે છે એને વાનસ્પતિક એનું જે નામ છે એ ઝેન્થોસોમાં સેઝિટિફોલિયમ છે જ્યારે અળવી જે છે એ કોલોકેશિયા એસ્ક્યુલેન્ટર છે હવે જે વ્યાપારિક ધોરણે પાત્રા બનાવવા માટે જે વનસ્પતિનો ઉપયોગ થાય છે એ તાનિયા છે બરાબર અળવી જે છે એનો ઘણા ખેડૂત મિત્રો અથવા તો ઘણા ગામડાઓમાં પણ પાત્રા બનાવવા માટે ઘરગથ્થુ ઉપયોગ થાય છે પરંતુ અળવીના જે પાન હોય છે એમાં ચચડાટ અને વવળાટનો પ્રશ્ન વધુ રહે છે ગળામાં ખંજવાણનો પ્રશ્ન રહે છે બરાબર તો તેનો વ્યાપારિક ધોરણે અને બહોળા પ્રમાણમાં પાત્રા બનાવવા માટે ઉપયોગ થતો નથી તો મારે અહીં એ જણાવવું કે તાનિયા અને અળવી એ બંને જ અલગ વનસ્પતિ છે જી એટલે બંનેનો તફાવત આપણે ખૂબ જ સારી રીતે સ્પષ્ટ કરી દીધો ડૉક્ટર હિમાની કંદમૂળ પાકો છે એને વાવણી માટેનો સમય વધારે અનુકૂળ કયો કહેવાય સામાન્ય રીતે મોટાભાગના બધા કંદમૂળ પાકો મે માસના છેલ્લા અઠવાડિયા અથવા જૂનના પ્રથમ અઠવાડિયામાં વાવી શકાય છે પરંતુ જો પિયતની સગવડતા હોય તો ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ માસમાં પણ તેનું વાવેતર કરી શકાય છે અને અત્યારે ઓક્ટોબર નવેમ્બર માસમાં બટાકા અને સક્કરિયાનું વાવેતર કરવાની પણ સિઝન ચાલી રહી છે જી અત્યારે કનુભાઈ પટેલ હાસોદથી આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે હેલો સક્કરિયા તૈયાર થઈ ગયા કેવી રીતના ખબર પડે હમ યાનો પાક તૈયાર થઈ ગયો છે કેવી રીતે ખબર પડે શક્કરિયાના પાક જ્યારે તૈયાર થઈ જાય એની રોપણી પછી ત્યારે એના પર્ણ જે છે અને એના વેલા બંને પીળાશ પડતા થવા લાગે છે અને સુકાવાની શરૂઆત થાય છે આ અને ત્યાર પછી એટલે કે વાવણીના સાડા ત્રણથી ચાર માસ બાદ આપ તેનું હાર્વેસ્ટિંગ કરી શકો છો આ ઉપરાંત જે સાડા ત્રણ માસ બાદ જે શક્કરિયાના કંદ જમીનમાં બેસી ગયા છે તેને આપણે હાર્વેસ્ટ કરી તેને જો આપણે કાપ મૂકતા તેનો દૂધ સુકાઈ જતા કાળો ડાગ ન પડે તો આ શક્કરિયાના કંદ પરિપક્વ થઈ ગયા છે એમ આપણે કહી શકીએ બરાબર છે હવે કંદમૂળ પાક છે હેતલબેન એમાં પિયત વ્યવસ્થા કેવી હોવી જોઈએ કંદમૂળ પાકો આપણે જેમ અગાઉ વાત કરી તે પ્રમાણે એ સૌ પ્રથમ તો કોઈ પણ કંદમૂળ પાક હોય એનું વાવેતર બાદ પ્રથમ પિયત તુરંત જ આપી દેવામાં આવે છે વાવણી પછી અને બીજું પિયત વાવણીના લગભગ એક અઠવાડિયા પછી આપવામાં આવે છે ત્યાર પછીના જે પિયત છે એ પાકની વૃદ્ધિના તબક્કા અને જમીનમાં ભેજના પ્રમાણને આધારે તેમાં પિયત આપવામાં આવે છે સામાન્ય રીતે ચોમાસાની ઋતુમાં પિયત આપવામાં આવતું નથી પરંતુ જો વરસાદ વધુ ખેંચાય અને જો જમીનમાં ભેજ ન જળવાયો હોય એવી પરિસ્થિતિ ઉપસ્થિત થાય તે સમયે ખેડૂત મિત્રો જરૂરિયાત પ્રમાણે જમીનમાં ભેજ જળવાઈ રહે એ રીતે હળવું પિયત આપી શકે છે બરાબર છે દર્શક મિત્રો આપ જો રાજ્ય કૃષિ દર્શન ફોન ઇન લાઈવ અને કનહુળ પાકોમાં આવશ્યક ખેતી કાર્યો આ વિશે પણ આપના તરફથી પ્રશ્નો આવકારે છે જો કોઈ પણ પ્રશ્ન હોય તો પ્રશ્ન સાથે તૈયાર રહો અમે મળી નાનકડા વિરામ બાદ દર્શક મિત્રો વિરામ બાદ ફરવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન કંદમૂળ પાકોમાં આવશ્યક ખેતી કાર્યો આ વિશે પર આજે આપણે માહિતીના માર્ગદર્શન મેળવી રહ્યા છીએ ડૉક્ટર હિમાની બી પટેલ અને પ્રાધ્યાપક હૈતલ આર રાઠોડ કે જે લોકો નવસારી કૃષિ યુનિવર્સિટીથી વધાર્યા છે ખરેખર આપણને ખૂબ જ અગત્યની વાત કરી રહ્યા છે આપણી ચર્ચાને આગળ વધારીએ ડૉક્ટર હિમાની કંદમૂળ પાકોમાં અગત્યના ખેતી કાર્યો આવશ્યક ખેતી કાર્યો એ વિશે આપણે વાત કરી રહ્યા છીએ તો કયા કયા હોઈ શકે કંદમૂળ પાકોમાં સામાન્ય રીતે અગત્યના ખેતી કાર્યોમાં નિંદામણ છે થળની આસપાસ માટી ચડાવવી છે તે પ્રમાણે રતાળુને વેલાને ટેકો આપવો શક્કરિયામાં વેલાની ફેરવણી કરવી થળની આસપાસ માટી ચડાવવી જેવા ખેતી કાર્યોનો સમાવેશ થાય છે નિંદામણ અને આસપાસ માટી ચડાવવી એ કયા તબક્કે થવા જોઈએ નિંદામણ અને થળની આસપાસ માટી ચડાવી એ ઓછામાં ઓછું બે વાર તો આપણે કરવું જ જોઈએ જેમ કે રોપણી પછીના પાંત્રીસ દિવસે અને બીજું રોપણી પછીના સિત્તેર દિવસે તો સર્વપ્રથમ નિંદામણ કરવું જોઈએ ત્યારબાદ રાસાયણિક ખાતર આપવું જોઈએ અને ત્યારબાદ થળની આસપાસ માટી ચડાવી દેવી જોઈએ બરાબર છે પ્રોફેસર હેતલ આપણે કનમૂળ પાકોના આવશ્યક ખેતી કાર્યોમાં મેડમે વાત જણાવી હવે એની અંદર કઈ કઈ બાબતો બીજી એવી છે કે મુખ્યત્વે એમાં ખાસ કાળજી રાખવી જોઈએ અને ખાસ કરીને આપણે અગત્યનો જે કનમૂળ પાક છે રતાળુ પાક તો એ વિશે વાત કરો રતાળુના હિમાની અગત્યની જે કઈ

રતાળુના પાકમાં જો વેલામાં તમને ઈયળ દેખાય તો આપણે કોઈપણ જંતુનાશક દવા જેમકે ક્લોરોપાયરી ફોસ્ટ છે અથવા તો ક્વિનાલ ફોસ્ટ છે તેનું વીસ મિલીલીટર દવા દસ લીટર પાણીમાં એનું મિશ્રણ બનાવીને તેનો આપણે છંટકાવ કરી શકીએ છીએ અને તદઉપરાંત તમારે જે રતાળુના વેલામાં આવે છે તેનો નમૂના નજીકના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અથવા કૃષિ યુનિવર્સિટીમાં એના સેમ્પલ લઈ જઈને ત્યાંના વિષય નિષ્ણાંતને બતાવીને એનું યોગ્ય સચોટ નિદાન કરાવવું જોઈએ અને તે તમને યોગ્ય આજકાલ બજારમાં ઘણી બધી દવાઓ આવી ગઈ છે પરંતુ કૃષિ નિષ્ણાંત તમને વધુ યોગ્ય અને સચોટ ઉપાય બતાવી શકશે બરાબર છે પ્રોફેસર હેતલ આપણે વાત કરી રહ્યા હતા કે રતાળુના પાકમાં અગત્યના ખેતી કાર્યો છે આવશ્યક ખેતી કાર્યો છે એ કરતી વખતે કઈ કઈ બાબતોની કાળજી રાખવી જોઈએ ખેડૂત મિત્રોએ આપણે અગત્યના ખેતી કાર્યો વિશે તો વાત કરી જ છે આ સિવાય રતાળુમાં ખૂબ જ અગત્યનું ખેતી કાર્ય અને આવશ્યક ખેતી કાર્ય ભણીએ તો એ રતાડુના વેલાને ટેકો આપવાનો છે રતાડુનું જે થડ છે વેલાનું એ ખૂબ જ નબળું હોય છે તેથી તેને વાવણી બાદ આશરે ત્રીસ દિવસ પછી ટેકો આપવાની જરૂરિયાત રહે છે આ એક ખૂબ જ અગત્યનું ખેતી કાર્ય હોવા સાથે સાથે ખૂબ જ ખર્ચાળ ખેતી કાર્ય છે જો ખેડૂત મિત્રો આ ટેકા માટેનો ખર્ચ ઘટાડવા ઈચ્છતા હોવ તો ખેડૂત મિત્રો જો રતાળુની બે હાર વચ્ચે ર સુરણ મકાઈ કે જુવાર આનું આ પાકોનું આંતરપાક તરીકે વાવેતર કરી તેના પર જો રતાડુના વેલાને કેળવણી કરે તો જે વાંસ અથવા તો અન્ય વસ્તુઓ દ્વારા ટેકા આપવાનો ખર્ચ છે એ ખેડૂત મિત્રો દીઠ ઘટાડી શકે છે આમ કરવાથી એટલે કે રતાળુના વેલાને ટેકો આપવાથી રતાળુના વેલાનો વૃદ્ધિ અને વિકાસ ખૂબ જ ખૂબ જ સારી સારો અને તંદુરસ્ત થશે અને વેલા ચારેય દિશામાં ફેલાઈ જશે વેલાની વૃદ્ધિ અને વિકાસ સારો એવો થવાને કારણે તે સૂર્યપ્રકાશ વધુ મેળવશે અને પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં વધારો થતાં ખેડૂત મિત્રો હેક્ટર દીઠ વધુ ઉત્પાદન મેળવી શકે છે આમ જણાવ્યું પ્રમાણે એક અગત્યનું ખેતી કાર્ય છે તેમજ વધુ ઉત્પાદન મેળવી શકાય છે સાથે સાથે જો ટેકા માટેનો ખર્ચ ઘટાડવો હોય તો આંતરપાક તરીકે સુરણ કે જુવાર મકાઈ લઈને પણ નફો મેળવી શકે છે મારો નેક્સ્ટ પ્રશ્ન ડોક્ટર હિમાનીને એ જ છે કે રતાળુ વિશે ઘણી બધી વાત થઈ ગઈ કારણ કે અગત્યનો કંદમૂળ પાક છે એમાં કોઈ માહિતી બાકી રહી જતી હોય અને સાથે આ પણ પ્રશ્ન છે કે રતાળુ સાથે બીજા કયા આંતરપાક લઈ શકાય રતાળુમાં ઘણી બધી વાતો થઈ ગઈ તો હવે એ છે કે જે બહુ વર્ષાયુ બાગાયતી પાકો છે જેમ કે નાળિયેરી સોપારી આંબા ચીકુ કેળા પપૈયા એ વગેરે પાકોમાં પણ રતાળુને આંતરપાક પાક તરીકે લઈ શકાય છે તો તે માટે નેવું બાય નેવું સેન્ટીમીટરના અંતરે જો આપણે તેની વાવણી કરીએ તો આશરે નવ હજાર જેટલા રતાળુના વેલાનો આપણે એક હેક્ટરમાં સમાવેશ કરી શકીએ છીએ હવે જો નાળિયેરીના બગીચામાં તેનું વાવેતર કર્યું હોય તો નાળિયેરીના મુખ્ય થળથી બે મીટરની ત્રિજ્યા છોડી પછી રતાળુના વેલાનું વાવેતર કરવું જોઈએ અને આ માટે નાળિયેરી તથા રતાળુ બંનેને ભલામણ કરેલા ખાતરનો જથ્થો પૂરો પાડવો જોઈએ ત્યારબાદ જ્યારે આપણે એની લણી કરીએ છીએ તાપડી કરીએ છીએ ત્યારે કોદાળીથી ઈજા પામેલા કંદ અને રોગથી ગ્રસ્ત થયેલા કંદનોએ આપણે દૂર કરવો જોઈએ ત્યારબાદ તેના જે સંગ્રહની વાત કરીએ તો તેનો પિરામિડ આકારમાં હવાની અવરજવરવાળા ઓરડામાં સંગ્રહ કરીએ તો સંગ્રહ દરમિયાન નુકસાન ઘટાડી શકાય છે જે ખૂબ જ સરસ વાત કરી હેતલ હેતલબેન આપણે સુરણની વાત કરીએ તો એમાં મિનીસેટ પદ્ધતિ છે એના દ્વારા બીજ ઉત્પાદન કરવું હોય ખેડૂત મિત્રોએ તો એ કઈ રીતે કરી કઈ કઈ બાબતો એવી છે કે જે ખાસ રાખવી જોઈએ સામાન્ય રીતે જ્યારે આપણે સુરણનું વાવેતર કરતા હોઈએ છીએ ત્યારે પાંચસો ગ્રામ જેટલા વજનના કદનું સુરણના સુરણના કદનું વાવેતર માટે ઉપયોગ કરીએ છીએ પરંતુ મિની સેટ પદ્ધતિમાં સો ગ્રામ જેટલા વજનના સુરણના ટુકડાનું વાવેતર માટે ઉપયોગ કરવામાં આવે છે આ માટે સામાન્ય રીતે ધારો કે આપણે દોઢ કિલોનો જો સુરણનો કંદ લીધો તો અને એનો ઊભા કટકા કરી એ રીતે કટકા કરવા કે જેથી કરીને જે ગાંઠની કેન્દ્રનો ભાગ છે એ દરેક ટુકડામાં એક સરખો વહેંચાયેલો રહે બરાબર આમ કરવાથી આપણે દોઢ કિલોનો જે સુરણનો કંદ છે એમાંથી સો ગ્રામના આશરે પંદર ટુકડા બનાવી શકીએ છીએ જે ખૂબ જ સારી જે હા જે અને આપણે જાણીએ છીએ કે સુરણ ખેડૂત મિત્રો પણ બધા જાણે જ છે કે સુરણના બિયારણ સરળતાથી મળી રહેતું નથી અને માર્કેટમાં પણ તેના બિયારણની ખૂબ જ અછત રહે છે તો જ્યારે બિયારણની અછત હોય તો એવા સમયે આપણે આ મિનીસેટ પદ્ધતિથી સુરણના બિયારણનું ઉત્પાદન કરી અછત જે

જમીન થોડી કાળી છે અને થોડી રેતાળ છે અને આપણે બટાકાનું વાવેતર કરવું છે હા બરાબર છે તો આ જમીન પર બટાકાનું વાવેતર થઈ શકે કે કેમ અત્યારે તમે બીજું કોઈ વાવેતર કરી રહ્યા છો એમની સાથેનો સંપર્ક કપાઈ ગયો છે ને શું કહીશું આપણે બટાકાનું વાવેતર તમે કરી શકો છો કાળી જમીનમાં અને રેતાળ જમીનમાં પણ રેતાળ જમીનમાં જે કીધું તેમ કંદ પાતળા અને વધારે ભરાવદાર નહીં થશે તો તે માટે તમારે જમીનને પોચી ભરભરી ઊંડી બનાવવી પડશે તે માટે તમારે તમે સેન્દ્રિય તત્વોનો ઉમેરો કરવો જોઈએ પ્રવાસ પણ તમે કરી શકો છો સેન્દ્રિય તરીકે અને ત્યારબાદ તમે એમાં કાળી જમીન હોય તો ઊંચા વીસથી પચીસ સેન્ટીમીટર ઊંચા ગાડી ક્યારે બનાવીને પણ તેમાં તમે તેનું વાવેતર કરી શકો છો

કંદમૂળ પાકોમાં આવશ્યક ખેતી કાર્યો એ વિષય પર આપના તરફથી પ્રશ્ન આવકાર્ય છે પ્રશ્ન પૂછવા માટે આપને ફોન નંબર તો જાણ છે જ છતાં પણ યાદ કરાવી દઉં શૂન્ય સાત નવ છવ્વીસ પંચ્યાસી આડત્રીસ ચૌદ અને શૂન્ય સાત નવ છવ્વીસ પંચ્યાસી અડત્રીસ સોળ તો ઝડપથી પ્રશ્ન પૂછવા માટે અમને ફોન કરો ત્યાં સુધી હું મેડમને આપના તરફથી પ્રશ્ન પૂછું કે શક્કરિયાનું અગત્યનો કંદમૂળ પાક છે તો એની ખેતીમાં અગત્યનું ખેતી કાર્યો કયું છે અને મુખ્યત્વે કયા કયા પ્રકારની કાળજી ખેડૂત મિત્રોએ રાખવી જોઈએ કૃપાબેન તમે ખૂબ જ સરસ સવાલ પૂછ્યો કેમ કે સક્કરિયાની ખેતીમાં સાચે જ આ ખૂબ જ અગત્યનું ખેતી કાર્ય છે જો આ ખેતી કાર્ય કરવામાં નહીં આવે તો તમને ઉત્પાદન ખૂબ જ ઓછું મળશે તો સક્કરિયાની ખેતીમાં એ ખેતી કાર્યનું નામ છે વેલાની ફેરવણી કરવાનું સામાન્ય રીતે સક્કરિયા એક એવો પાક છે કે એના વેલા જમીન પર પથરાતા હોય છે તો જ્યાં જ્યાં એ જમીનના સંપર્કમાં આવશે ત્યાં ત્યાં એ મૂળો નાખશે અને એ મૂળો વધારાના અને બિનજરૂરી મૂળો છે જેનો કોઈ જ ઉપયોગ નથી તો સકરિયાનો પાક જે ખોરાક બનાવે છે કંદના વિકાસ માટે તે બધો આ બિનજરૂરી મૂળોના ઉગાવામાં ખર્ચ થઈ જાય છે જેથી કંદનું ઉત્પાદન સારું થતું નથી તો તે માટે આપણે વેલાની ફેરવણી કરવી ખૂબ જ જરૂરી છે જે વેલામાં આવેલા આ ગાંઠોમાંથી ઉગતા બિનજરૂરી મૂળોને અટકાવી શકે છે તે માટે રોપણી પછીના ત્રીસ દિવસે વેલાની ફેરવણી કરવી જોઈએ અને જરૂરિયાત મુજબ પંદર દિવસના અંતરે ત્યારબાદ તમે વેલાની ફેરવણી કરી શકો છો પરંતુ જો અઢીથી ત્રણ મીટર જેટલી વેલાની લંબાઈ થઈ જાય ત્યારબાદ વેલાની ફેરવણી કરવી હિતાવહ નથી તો આ ખૂબ જ અગત્યનું ખેતી કાર્ય છે અત્યારે આપણી સાથે એક દર્શક મિત્ર સૌજીભાઈ રાજપૂત ફોનલાઈન પર જોડાયા છે હેલો હેલો બેન હાજી સૌજીભાઈ બોલો હવે અમારો બેન પ્રશ્ન એવો છે કે અમે જે ડીએપી ખાતર એરિયા ખાતર ન છીએ ઉત્પાદન લે એમાં વધારે ઉત્પાદન મળે છે પણ મો બે વર્ષથી બે બે ત્રણ વીઘામાં આપણો સોણિયું ખાતર ને આ દૂધ બધું અમૃત ને કોઈ ગાય નો ગૌમૂત્ર ઈ નોખીને બટાકાનો પાક બનાવો છો પાક થોડોક ઓછો ઉતરે છે પણ બેન ભાવમાં કોઈ ફેર રાખતા નથી આ ભાવ હવે સરખો પડે શું કરવું એનું બીજું એમ હમ એમનો પ્રશ્ન માર્કેટિંગ ને લગતો છે કે રાસાયણિક ખાતરની સાથે સાથે એમને બીજી રીતે જીવામૃતને બધાય જ જૈવિક ખાતરોનો ઉપયોગ કરીને બનાવ્યા છે હે ને સવજીભાઈ અને છતાં એમના ભાવમાં બહુ એવો મોટો ફરક નથી આવતો તો આપણે એમને શું માર્ગદર્શન આપી શકીએ તો તો એ કઈ જગ્યાએ સંપર્ક કરી શકે વધુ માહિતી માટે સામાન્ય રીતે જે જૈવિક ખેતી દ્વારા અથવા તો સ્વજીવ ખેતી દ્વારા જે ઉત્પાદિન ઉત્પાદિત પ્રોડક્ટ છે તેનો જો તમે ગોપકા કે અન્ય કોઈ ઓર્ગેનાઇઝેશન કે જે ઓર્ગેનિક પ્રોડક્ટ એટલે કે ઉત્પાદનનું રજીસ્ટ્રેશન કરતી હોય તેની પાસે રજીસ્ટ્રેશન કરાવી અને એવા પ્રોડક્ટનું જો એ કોઈ સુપર માર્કેટ કે અથવા તો અન્ય જે આપણા મેટ્રો સિટીઝના માર્કેટમાં છે એમાં જો ઓર્ગેનિક પ્રોડક્ટ સર્ટિફાઈડ ઓર્ગેનિક પ્રોડક્ટ તરીકે જો સર્ટિફિકેશન લઈ અને પછી વાવેતર કરે તો તેના તેઓ ઓર્ગેનિક પ્રોડક્ટ તરીકે વધુ એટલે અને એમના જેવા બીજા ઘણા ખેડૂતો છે કે જેમને આ વ્યવસ્થિત ભાવ લેવા છે કે જે સજીવ ખાતરથી પાકને તૈયાર કરે છે તો તો એ લોકો આ પ્રકારની સંસ્થા સાથે જોડાણ હોય તે વધુ ઝડપથી કાર્યક્રમમાં આગળ વધી શકશે અને એ માટે કેટલાક એમના ટર્મ્સ અને કન્ડિશન પણ હોય છે એટલે કે એટલીસ્ટ ત્રણ વર્ષ સુધી એમની જે ખેતી જે છે સજીવ ખેતી તરીકે કરી હોય ત્યાર પછીના જે પ્રોડક્ટ હોય એમનું જે ઉત્પાદન હોય બરાબર છે એટલે એ સજીવ ખેતીમાં ગણી શકાય કોઈ જે ખેડૂત મિત્રો આજે શરૂ કરે છે ને તરત તરત એમાં નથી જોડાઈ શકતો આપ એવું જણાવો છો કે 3 વર્ષ સુધી કરેલું પછી એ કન્વર્ટ થાય છે બરાબર છે એટલે કે બેઝિક પાયામાં એ 3 વર્ષનો આ બાબતમાં અનુભવ હોવો જરૂરી છે જીવે કંદમૂળ પાકોમાં કેટલીક ખેડૂત ઉપયોગી ભલામણ છે તો એના વિશે શું કહો કંદમૂળ પાકોમાં નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા ઘણી બધી ભલામણો ખેતી કાર્ય માટે આપવામાં આવી છે એમાં જો આપણે સર્વપ્રથમ સુરણની વાત કરીએ તો એમાં બિયારણ માટે બિયારણનું અંતર માટે એક ભલામણ છે જેમ કે સુરણનું સામાન્ય રીતે એમાં ઘણું બધું બિયારણ પચીસોથી ત્રણ હજાર કિલો જેટલું બિયારણ એક હેક્ટરમાં આપણને જોઈએ છે તો જો આપણે સાઠ બાય સાઠ સેન્ટીમીટરના અંતરે મતલબ કે બે હાર વચ્ચે સાઠ સેન્ટીમીટર અને એક જ હારમાં બે છોડ વચ્ચે પણ સાઠ સેન્ટીમીટરનું અંતર રાખીએ અને એમાં માત્ર અઢીસો ગ્રામની ગાંઠનું આપણે વાવેતર કરીએ તો ખેડૂતોને મહત્તમ આર્થિક ફાયદો મળે છે ઉપરાંત બિયારણનું અછતનો પ્રશ્ન પણ નિવારી શકાય છે અને બિયારણના ખર્ચમાં પણ નોંધપાત્ર ઘટાડો કરી શકાય છે કેમ કે સામાન્ય રીતે આપણે નેવું બાય નેવું સેન્ટીમીટરના અંતરે પાંચસો ગ્રામની ગાંઠોનું વાવેતર કરીએ છીએ તો એમાં ઘણા બધા બિયારણ પણ જાય છે અને એકમ દીઠ છોડીની સંખ્યા પણ ઘટી જાય છે તો આપણે જો સાઠ બાય સાઠ સેન્ટીમીટરના અંતરે વાવણી કરીએ અઢીસો ગ્રામની ગાંઠનું તે વિસ્તારમાં છોડની સંખ્યા પણ વધી જાય છે અને ઉત્પાદન પણ વધી જાય છે તદઉપરાંત જો આપણે સેન્દ્રીય ખેતીની વાત કરીએ સુરણ માટે તો એ માટે સુરણના રોપણી પહેલાં ચોડીનો લીલો પડવાસ કરવો જોઈએ વીસ કિલો પ્રતિ હેક્ટર પ્રમાણે બીજનો દર નાખીને ચોડીનો લીલો પડવાસ કરવો જોઈએ અને પિસ્તાલીસથી સાઠ દિવસ પછી તેને જમીનમાંથી ઉખેડીને જમીનમાં દબાવી દેવો જોઈએ જેથી રાસાયણિક ખાતરના ખર્ચમાં પણ ઘટાડો થાય છે ત્યારબાદ સજીવ ઉત્પાદિત સુરણ

હા હા લાલ જમીન છે સુરણ વાવું છે હા સુરણ ઓકે બરાબર છે ચોક્કસ શું કહીશું મેડમ આપણે તમે ચોક્કસ રીતે ગોરાડું અને ભરભરી જો તમારી જમીન હોય સેન્દ્રિય તત્વો ભરપૂર તો એવી જમીનમાં તમે સુરણનું વાવેતર કરી શકે છે કરી શકો છો પરંતુ તમારે ખાસ એ ધ્યાન રાખવું કે ત્યાં પાણીનો ભરાવો ન થતો હોય અને નિતાર ક્ષમતા સારી હોય બરાબર છે એટલે આ ખાસ બાબત છે કે તેમણે ગોરાળુ જમીનમાં જો વાવેતર કરવું હોય તો ખાસ કરી શકાય છે અથવા તો તમે નીક પાડા બનાવી એટલે કે વીસ થી પચીસ સેન્ટીમીટર ઊંચાઈના પાડા બનાવી તેના પર પણ સુરણના કનનું વાવેતર કરી શકે છે બરાબર છે મેડમ આપણે વાત કરી હતા કે આવશ્યક કઈ કઈ બાબતો છે શું આપણે સુરણની સેન્દ્રીય ખેતીની વાતો કરી રહ્યા હતા તો તે માટે સજીવ ઉત્પાદિત પાંચસો ગ્રામના સુરણના જો કટકા હોય તો તેની અંદર એક બે કિલો લીમડાનો ખળ એક કિલો દીઠ પાંચ ગ્રામ ટાઈકોડરમાં હરજીએનમનું મિશ્રણ બનાવીને તે મિશ્રણમાં કંદના ટુકડાને બોળવા જોઈએ ત્યારબાદ સુરણની વાવણી કરીએ તે માટે દસ જેમ એકના પ્રમાણમાં છાણિયું ખાતર અને લીમડાનો ખળોનું ખાતર પણ ટાઈકોડરમાં હરજીએનમ ભીળવીને આપણે આપી શકીએ છીએ ત્યારબાદ સુરણની બે હાર વચ્ચે પણ ચોડીનો લીલો પડવાસ કરવો જોઈએ અને તેને પણ પિસ્તાલીસથી સાત દિવસે જમીનમાં દબાવી દેવો જોઈએ આ ઉપરાંત ત્રણ ટન પ્રતિ હેક્ટર રાખ પણ તમે આપી શકો છો રાખમાં પણ ઘણા બધા ખનીજ તત્વોનો સમાવેશ હોય છે જે આપણે સેન્દ્રિય ખેતીમાં તેનો ઉપયોગ કરીએ તો આપણને ખૂબ જ વધુ ફાયદાકારક પરિણામો મળી શકે છે તદ ઉપરાંત આપણે રતાળુમાં પણ એક ભલામણ છે જેમ કે હેતરબેન આગળ વાત કરી કે રતાડુમાં ટીકાની જરૂર હોય છે તો જો આપણે લાઈવ સ્ટીકિંગ એટલે કે કોઈ પાક દ્વારા જ વાંસના બદલે સ્ટીકિંગ કરવામાં આવે ટીકો આપવામાં આવે તો તે છે દેશી સુરણની જાત તો રતાળુની બે હાર વચ્ચે જો દેશી સુરણની જાતનું વાવેતર કરવામાં આવે અને રતાળુના વેલાને આ દેશી સુરણના છોડ પર જો કેળવણી કરવામાં આવે તો તમારા ટેકાની ખર્ચ પણ બચી જાય છે અને આ ઉપરાંત આપણને રતાડુનું તો ઉત્પાદન મળે જ છે તદુપરાંત સુરણનું પણ ઉત્પાદન મળશે એટલે એક જ જગ્યામાં આપણને ખેડૂતોને વધારાની આવક પણ મળશે અને ટેકાનો ખર્ચ પણ બચી જશે તો આ પણ એક કૃષિ યુનિવર્સિટીની ભલામણ જ છે ખૂબ જ સરસ અને અગત્યની વાત કરી દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફનીન લાઇવ અત્યારે સમય થયો છે ફરીથી એક વિરામ લેવાનો મળીને નકડા વિરામ બાદ દર્શક મિત્રો વિરામ બાદ ફરીવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફનીન લાઇવ કનમૂળ પાકોમાં આવશ્યક ખેતી કાર્ય વિશે પરની ચર્ચાને આગળ વધારીએ હેતલબેન શક્કરિયાની વાવણી કરવા માટે છે એ વેલા કઈ રીતે અને કયા સમય તૈયાર કરવા જોઈએ એ વિશે આપણા ખેડૂત મિત્રોને કંઈક અગત્યની વાત કરીએ શક્કરિયાના વાવણી પહેલાં સૌપ્રથમ તો તેમાં ધરુવાળિયું બનાવવું ખૂબ જ અગત્યનું અગત્યનું છે આ માટે શક્કરિયાના વાવેતર પહેલાં બે ધરુવાળિયા બનાવવામાં આવે છે અને તે માટે લગભગ ત્રણ માસ જેટલો સમયગાળો લાગે છે સૌ પ્રથમ દરુવાડિયું સો ચોરસ મીટર વિસ્તારમાં બનાવવામાં આવે છે તે માટે સો કિલોગ્રામ શક્કરિયાના કંદ લઈ તેને સાઠ બાય વીસ સેન્ટીમીટરના અંતરે પાંચથી છ સેન્ટીમીટર ઊંડાઈએ વાવેતર કરવું જોઈએ ત્યારબાદ આ વાવેતર થઈ જાય કંદનું શક્કરિયાના કંદનું વાવેતર થઈ જાય ત્યારબાદ ચાલીસથી પિસ્તાલીસ દિવસે તેના તેમાંથી જે વેલા ઉગી નીકળે છે આ વેલાના વીસ થી ત્રીસ સેન્ટીમીટર લંબાઈના ટુકડા કાપી એટલે કે દરેક ટુકડામાં ચારથી પાંચ આંખો રહે એ રીતે ટુકડા કાપી તેનું બીજી જગ્યાએ તૈયાર કરેલી પાંચસો ચોરસ સ્ક્વેર મીટરની જે બીજી ધરું છે તેમાં સાઠ બાય વીસ સેન્ટીમીટરના અંતરે આ કટકાનો વાવેતર કરવું જોઈએ અને આ કટકાના વાવેતર બાદ ચાલીસથી પિસ્તાલીસ દિવસે જે વેલા તૈયાર થશે તેના મધ્ય તેમજ ટોચના આ બે ભાગમાંથી વેલા વીસથી ત્રીસ સેન્ટીમીટર લંબાઈના અને ચારથી પાંચ ગાંઠો ધરાવતા હોય એવા કટકા તૈયાર કરી તેને આપણે એક હેક્ટર વિસ્તારમાં વાવેતર માટે ઉપયોગ કરી શકીએ છીએ ધ્યાનમાં અહીં રાખ ધ્યાનમાં રાખવાની અહીં એ એ બાબત છે કે શક્કરિયાના વેલાનો જે અંતનો ભાગ છે જે છેડાનો ભાગ છે તેનો વાવણી માટે ઉપયોગ ન કરવો જોઈએ રિસર્ચ દ્વારા એવું ફલિત થયેલ છે કે જો આપણે શક્કરિયાની જે ટોચના વેલાનો ટોચનો ભાગ છે એનો જો આપણે એ વેલાના કટિંગનો જો આપણે રોપણી માટે ઉપયોગ કરીએ તો તેમાંથી લગભગ ખેડૂત મિત્રો ત્રીસ ટકા જેટલું વધુ ઉત્પાદન પણ મેળવી શકે છે જી મેડમ શક્કરિયાના પાકની કઈ રીતે અને કયા સમયે વાવણી કરવી એ વિશે તો આપણે ખૂબ જ સરસ વાત કરીએ હવે એના શક્કરિયાના પાકમાં એક હેક્ટરના વાવેતર માટે કેટલા વેલાની જરૂરિયાત રહેતી હોય છે એ વિશે વાત કરી સામાન્ય રીતે શક્કરિયાના પાકને દોઢથી બે ટન જેટલા વેલાની જરૂરિયાત રહે છે અને જો આપણે આંકડામાં વાત કરીએ કરીએ તો સામાન્ય રીતે ત્યાંસી હજાર ત્રણસો ને નંગ જેટલા શક્કરિયાના વેલાના ટુકડાની એક હેક્ટરમાં વાવેતર માટે જરૂરિયાત રહે છે અને સામાન્ય રીતે શક્કરિયાનું વાવેતર આપણે અગાઉ વાત કરીએ એ પ્રમાણે

સુરણ વાવવા માટે શું પ્રશ્ન ફરી વખત પૂછો કંદ ભૂપતભાઈ નઈ કોઈ બેન વાવેતર નહીં કરેલું બરાબર છે અત્યારે આપણો કાર્યક્રમ જોઈને એમને પ્રેરણા મળી છે ને એવો પ્રશ્ન છે કે વાવેતર કરવું હોય સુરણ તો કંદ વાવવું જોઈએ કે એનું બિયારણ મળતું હોય છે સામાન્ય રીતે કનમૂળ પાકોનું વાનસ્પતિક પ્રસર્જનથી એનું બિયારણ ઉત્પન્ન કરવામાં આવે છે એટલે કે આપણે શક્કરિયાની જેમ વેલાની અને ગાંઠોની વાત કરી એ પ્રમાણે રતાળું સુરણ બધા જ કનમૂળ પાકો છે તેમાં જે એના કંદ છે એના જ ટુકડા કરી તેનું બિયારણ તરીકે વાવેતરમાં ઉપયોગ કરે એટલે કે ધારો કે એમણે જેમ સુરણની વાત કરી તો સુરણનું જો તેઓ વાવેતર કરવા ઈચ્છતા હોય તો જો સુરણની પાંચસો ગ્રામની જો આખી ગાંઠ હોય તો આખી ગાંઠનું પણ વાવેતર કરી શકે અથવા તો જો બે કિલોની કે દોઢ કિલોની હોય તો તેના આપણે કટકા કરીને એટલે કે પાંચસો ગ્રામના કટકા કરીને ત્યારબાદ સુરણનું વાવેતર કરવું જોઈએ તો જ્યારે કટકા કરીએ છીએ આપણે આખા કંદમાંથી ત્યારે આપણે ધ્યાનમાં રાખવાની બાબત એ છે કે કટકામાં જે સુરણની આંખનો કેન્દ્રનો જે આંખનો ભાગ છે એ દરેક કટકામાં હોવો જોઈએ તો જ કટકાની પીલવણી થશે બરાબર છે ખૂબ જ સરસ રીતે એમની સમસ્યાનું સમાધાન આપ્યું મેડમ હવે હિમાનીબેન સકેરાની વાવણી કરતી વખતે કેટલા અંતરે અને કઈ રીતે કરવી જોઈએ એ વિશે થોડીક વાત કરીએ સક્કરિયાની વાવણી સામાન્ય રીતે સાઠ બાય વીસ સેન્ટીમીટર એટલે કે સકરિયાની બે હાર વચ્ચે સાઠ સેન્ટીમીટર અને એક જ હારમાં બે છોડ વચ્ચે વીસ સેન્ટીમીટરનું અંતર રાખવું જોઈએ તો એ થઈ એના અંતરની વાત અને સક્કરિયાની વાવણી માટે સામાન્ય રીતે વીસથી ત્રીસ સેન્ટીમીટર લંબાઈના વેલાના કટકા કરવા જોઈએ અને એ વેલાના કટકામાં સામાન્ય રીતે ચારથી પાંચ ગાંઠો હોવી જોઈએ જેમાંની વચ્ચેની બે ગાંઠો જમીનમાં દબાવી દેવી જોઈએ પાંચથી છ સેન્ટીમીટર ઊંડી અને છેડાની બંને બાજુની એક એક ગાંઠો જમીનની બહાર રહે તે રીતે વાવણી કરવામાં આવે છે કેટલીકવાર તેની ઊભી અથવા આડી વાવણી પણ કરી શકાય છે બરાબર છે હવે જે રીતે સુરણ માટે છે ચોક્કસ સમયગાળો હતો વાવેતર માટે એ રીતે શક્કરિયાના પાક માટે પણ એવો કોઈ ચોક્કસ સમયગાળો છે ખરો અને જો હોય તો કયો છે હા અત્યારે શક્કરિયાની સિઝન ચાલી રહી છે એનો એક્ઝેક્ટ તારીખ પણ કહીએ તો પંદર નવેમ્બરની આસપાસ તેની વાવણી કરી દેવી જોઈએ તો ઓક્ટોબર નવેમ્બર માસમાં સક્કરિયાની વાવણી કરી શકાય છે અને જો તમારે ચોમાસું વાવેતર કરવું હોય કેટલાક ખેડૂત મિત્રો ચોમાસામાં પણ તેનું વાવેતર કરે છે તો જૂન જુલાઈ માસમાં પણ તેનું વાવેતર કરી શકાય છે જી ખૂબ જ સરસ વાત કરી હેતલબેન બધા જ પ્રકારના જે પાક હોય છે એની અંદર મુખ્યત્વે અમુક ઉપદ્રવો તો હોય હોય ને હોય આજે રોગ અને જીવાત હોય છે તો આપણે શક્કરના પાકની વાત કરીએ તો રોગ અને જીવાતથી થતું નુકસાન કેવી રીતના થતું હોય છે અને ખાસ કરીને એ નુકસાનને અટકાવવા માટે કયા પ્રકારના પગલાં ઉપાય લઈ શકાય શક્કરિયામાં મુખ્યત્વે જો આપણે જીવાતની વાત કરીએ તો શક્કરિયાના પાકમાં પાન ખાનારી ઈયળ અને શક્કરિયાનું ચાંચું આ એક ખૂબ જ અગત્યની જીવાતો છે કે જેના જે વધુ નુકસાન પહોંચાડે છે અને તેનો વધુ ઉપદ્રવ પણ નોંધાયેલો છે જો આપણે શક્કરિયાનું વાવેતર કરીએ એ સમયે જે શક્કરિયાના કટકા આપણે તૈયાર કર્યા હોય એ કટકાને વીસ મિલી ક્લોરપાયરિફોઝ દવા દસ લિટર પાણીમાં મિશ્ર કરી તેનું જે દ્રાવણ છે તેમાં દસથી પંદર મિનિટ સુધી બોળી રાખવા અને ત્યારબાદ આ શક્કરિયાના કટકાનું વાવેતર કરવામાં આવે તો આપણે શક્કરિયાના ચાંચવાનો જે ઉપદ્રવ છે તે શરૂઆતના સમયમાં ઘટાડી શકીએ છીએ આ ઉપરાંત જે પાન ખાનારી જે ઈયળ છે તેના માટે ક્લોરપાઈફોઝ દવા અથવા તો પ્રોફિનોફોઝ દવાનો વીસ મિલી દવા દસ લીટર પાણીમાં મિશ્ર કરી આ દ્રાવણનો છંટકાવ કરવાથી પણ આપણે તેનું નિયંત્રણ લઈ શકીએ છીએ આ સિવાય જે શક્કરિયાનું ચાંચવું જે આપણે વાત કરી એ સામાન્ય રીતે શક્કરિયાના કંદ જમીનમાં તૈયાર થઈ જાય ત્યારે અને જ્યારે વખારમાં સંગ્રહ કર્યો હોય એ સમયે શક્કરિયાનું ચાચવું આ કંદને ખૂબ જ નુકસાન પહોંચાડતું હોય છે તો આપણે એ ધ્યાન રાખવું કે સામાન્ય રીતે સાડા ત્રણથી ચાર માસમાં શક્કરિયાનો પાક તૈયાર થઈ જતો હોય છે હાર્વેસ્ટિંગ માટે તો આપણે પંદર દસ થી પંદર દિવસ શક્કરિયાનો પાક વહેલો કાપણી કરી લેવી જેને કારણે જે ચાંચવાનું થતું નુકસાન છે ખેતરમાં એ આપણે ઘટાડી શકીએ જી મેડમ એક દર્શક મિત્ર ફોનલાઈન પર રાહ જોઈ રહ્યા છે વિજયભાઈ રાઠોડ જુનાગઢથી હલો હલો હા જી નમસ્કાર વિજયભાઈ બેન મારો પ્રશ્ન છે સક્કરિયાના પાકનું વાવેતરનું કેટલા સેન્ટીમીટર કરવું જોઈએ હમ શક્કરાની જ અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ એનું વાવેતર તમે શક્કરાનો પાક લીધેલો છે વિજયભાઈ અત્યાર સુધી ના અત્યાર સુધી નથી એટલે જ પૂછું જી અમને આનંદ છે કે અમારી આ ચર્ચાથી આપ પ્રેરિત થઈને આ પ્રશ્ન કરી રહ્યા છો મેડમ કેટલા અંતરે લેવો જોઈએ શક્કરાનો પાક અત્યારે આપણે વાત કરી તે પ્રમાણે સક્કરિયાનો પાક બે હાર વચ્ચે સાઠ સેન્ટીમીટરનું પ્રમાણ અને એક હજારમાં બે છોડ વચ્ચે વીસ સેન્ટીમીટરના અંતરે સક્કરિયાની રોપણી કરવી જોઈએ

ખેતરમાં તિરાડો ના પડવા દેવી જોઈએ એટલે કે ખેતરમાં ભેજનું પ્રમાણ જળવાઈ રહે અને તિરાડો ન પડે તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કારણ કે જો ખેતરમાં તિરાડો પડશે તો આ તિરાડોમાંથી શક્કરિયાના જે ચાંચવા છે એ જમીનમાં ઊંડા ઉતરી જશે અને જમીનમાં બેસેલા એટલે કે પરિપક્વ થયેલા કંદને કાણા પાડી તેને નુકસાન કરશે બરાબર છે તો પૂરતો ભેજ આપવો જોઈએ ચાચવા ખે ખેતરમાં બરાબર છે હવે શક્કર વિશે આટલી બધી જ વાત થઈ છે તો એક શક્કરિયા વિશેનો નાનકડો પ્રશ્ન છેલ્લો પૂછી લઉં કે શક્કે પાક છે કેટલા દિવસમાં તૈયાર થઈ જાય છે અને મહત્તમ કેટલું ઉત્પાદન આપતું હોય છે સામાન્ય રીતે શક્કરિયાનો પાક સાડા ત્રણથી ચાર માસમાં તૈયાર થઈ જાય છે એટલે એક વરસમાં તમે ત્રણ વાર પણ આ પાકને લઈ શકો છો પરંતુ જેમ હેતલબેને કહ્યું તેમ શક્કરિયાનું ચાંચું જે ખૂબ જ નુકસાનકારક જીવાત છે તો જો તેને આપણે અટકાવવું હોય તો તેને ત્રણ થી સાડા ત્રણ મહિને જ આપણે સક્કરિયાની કાપણી શરૂ કરી દેવી જોઈએ તો તેનું નુકસાન આપણે ઘણું બધું અટકાવી શકીએ છીએ અને સાનુકૂળ પરિસ્થિતિ હોય તો એક હેક્ટરમાં સક્કરિયાના કંદનું ઉત્પાદન વીસ થી ત્રીસ ટન જેટલું પણ આપણે મેળવી શકીએ છીએ જી મેડમ હવે સુરણના પાકની અંદરની વાત કરીએ તો રોગ અને જીવાતથી કયા પ્રકારનું નુકસાન થાય છે અને ખાસ કરીને તેનાથી બચવા માટે નિયંત્રણમાં લેવા માટે કયા પ્રકારના ઉપાય કરી શકાય વિશે વાત કરો સુરણના પાકમાં પાનનો ઝાડ છે પચરંગીઓ છે થળનો કુહવારો છે એવા ઘણા બધા રોગો જોવા મળે છે તો તેના સંકલિત નિયંત્રણ વિશે વાત કરીએ તો સર્વપ્રથમ તો કે રોગમુક્ત બિયારણનો ઉપયોગ કરવો જોઈએ અને ત્યારબાદ પાકની ફેરબદલી કરવી જોઈએ મતલબ કે એક જ જગ્યાએ એક જ ખેતરમાં એકનો એક પાક વારંવાર ન લેતા તેની જગ્યા બદલવી જોઈએ ત્યારબાદ જમીનમાં નિતાશક્તિ વધારવી જોઈએ અને જમીનમાં પૂરતા પ્રમાણમાં ભેજનું પ્રમાણ પણ રહેવું જોઈએ ત્યારબાદ જો પાનનો ઝાડ હોય તો તમે મેટાલેક્ઝિલ અથવા મેન્કોઝેબ દવાનો પણ છંટકાવ કરી શકો છો અને થળનો કુવારો હોય તો કાર્બન ડેઝિંગ જેવી દવા છે તેનો પણ તમે દસ ગ્રામ પ્રતિ દસ લિટરમાં દ્રાવણ બનાવીને થળની આસપાસ તેનું ડ્રેન્ચિંગ પણ કરાવી શકાય છે તદુપરાંત ઘણી બધી ઈયળ છે પાનખાનાર ઈયળ ભીંગડાવાળી જીવાત મસી થ્રીપ્સ એવી બધી જો તમને જીવાતો જોવા મળે તો તમે ક્લોરોપાયરી અથવા તો કિનાલ દવાનું પણ મિશ્રણ તૈયાર કરીને તેનો છંટકાવ કરી શકો છો બરાબર છે હવે ઘણા બધા અગત્યના કનમૂળ પાકો વિશે વાત થઈ છે એમાં રતાળુ પણ એક વખત તો એની વિશેની વાત ચર્ચા આવી ગઈ છેતાં રતાળુના વાવેતર માટે બિયારણ છે મેડમ એ કેવું પસંદ કરવું જોઈએ કયા પ્રકારની માવજત આપવી જોઈએ રતાળુનું જે બિયારણ છે એ સૌ પ્રથમ તો રોગમુક્ત બિયારણ આપણે પસંદ કરવું જોઈએ તેમજ જે બિયારણ છે એ એના કટકા બનાવી એટલે કે વીસ બસોથી બસો પચાસ ગ્રામ જેટલા વજનના કટકા બનાવી તેને સૌ પ્રથમ તો એક કિલોગ્રામ છાણની છાણ તેને એક લિટર પાણીમાં ભેળવી તેમાં પાંચ ગ્રામ ટાઈકોડરમિયા હરજિયાનમને એક કિલો બિયારણના વજન દીઠ ભેળવી આ રબડીમાં જે આપણે ટુકડા કર્યા છે રતાળુના કનના એને માવજત આપી પંદરથી વીસ વીસ મિનિટ સુધી અને ત્યારબાદ તેને છાયડામાં સુકવવા જોઈએ ત્યારબાદ આપણે આ જે માવજત આપેલા રતાડુના કન છે તેનું વાવણી માટે ખેતરમાં ઉપયોગ કરી શકીએ છીએ જી સુરતથી ધીરુભાઈ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે હેલો હાજી ધીરુભાઈ નમસ્કાર નમસ્કાર સક્કરિયા મે 4 મહિના થી વાવેલા છે હ પણ હજી બેહેલા નથી કેટલો ટાઈમ લાગશે કયા પ્રકારની જમીન છે તમારે ત્યાં જમીન તો ફળદ્રુપ છે બરાબર છે શું કે મેડમ તમે સક્કરિયાનો વાવેતર કેટલા અંતરે કર્યો છે ધીરભાઈ અંતરે કેટલા 1-1 ફૂટના અંતરે 1-1 ફૂટના અંતરે કરેલું છે ઓકે જો આપણે એકદમ નજીક પણ કરીએ તો ફક્ત તેના વેલાનો જ વિકાસ થાય છે અને કંદ બેસતા નથી તો તે માટે તમારે તેનું સાઠ સેન્ટીમીટર બે બે ફૂટના અંતરે તમારે વાવણી કરવી જોઈએ અને બીજું તમે કીધું તેમ વધુ પડતી ફળદ્રુપ જમીનમાં પણ ફક્ત વાનસ્પતિક વૃદ્ધિ વધુ થાય છે અને કંદની વૃદ્ધિ ઓછી થાય છે તો તે બાબતની પણ કાળજી લઈને તેનું વધારે થોડુંક સાઠ સેન્ટીમીટર બાય વીસ સેન્ટીમીટરના અંતરે વાવણી કરવી જોઈએ અને તેમાં સેન્દ્રીય તત્વોનો પણ ઉમેરો કરવો જોઈએ જી અત્યારે તાપીથી રોહિતભાઈ ચૌધરી આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે રોહિતભાઈ નમસ્કાર રોહિતભાઈ પરિવાર આપનો પ્રશ્ન પૂછો હાલો હા બોલો હા તે અમારે કંઠોળ રથાળો કંઠોળ છે તો

અને ત્યારબાદ તમે તેને એની પ્રાપ્ત કરી શકો છો ખૂબ જ સરસ ડૉક્ટર હિમાની અને પ્રોફેસર હેતલ આપ બંને પધારે અને અમારા દર્શક મિત્રોના વિષય પર ખરેખર ખૂબ જ અગત્યની વાતો કરી ખૂબ જ સરસ માર્ગદર્શન આપ્યું એ માટે આપ બંનેનો ખૂબ ખૂબ આભાર નમસ્કાર

સાંજે 5 અને 30 મિનિટે આપ જે વિષય પર પ્રશ્ન પૂછી શકશો એ વિષય છે દુધાળા પશુઓની કાળજી દર્શક મિત્રો તારીખ વિષય અને સમય ફરી વખત નોંધી લેજો તારીખ 25 11 2022 સાંજે 5 અને 30 મિનિટે વિષય છે દુધાળા પશુઓની કાળજી તો જ્યાં પણ રહો સફળ સ્વસ્થ અને સુખી રહો નમસ્કાર